તો કેમ છે આપણા ગુજુભાઈઓ, સ્વાગત છે તમારું પાછું એકવાર સંપૂર્ણ બકલાવતી ભરેલ આપણા લુસિફર નામના યુટ્યુબ ચેનલ ઉપર. અને ભાઈ, આ તો તમે જોઈ શકો છો, તમારો ભાઈ પાછો તમારા માટે લઈને આવી ચૂક્યો છે સોલો વર્સિસ ઇસ કોડનું ગેમ પ્લે. ક્યું એડિશન? તો કે એકલો પણ એકલો ગેમ પ્લે. ભાઈ, આજના ગેમ પ્લેમાં તમને વધારે પડતા બંદા વાયરે બધું પ્યોર જ જોવા મળશે, કેમ કે સોલો વર્સિસ કોડમાં તમને ખબર છે કે બધી વસ્તુ આપણે ખુદ કરવી પડે ભાઈ. તો અહીંયા તમને ઘણો ખરો હિખો એ મળશે, અમુક ટેક્ટિક્સ પણ જોવા મળશે. અને ભાઈ, મજેદાર ક્લચો અને મસાલો ભર્યો પડ્યો. તો છેલ્લે સુધી વિડીયો જોવો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા કરતા ચાલો. હવે ભાઈ, ડીપી અને એક એમનો કોમ્બો મળ્યો. ચાલો ભાઈ સાહેબ, 137 મીટર હવામાં હેડમાં ભાઈ હવામાંથી ખેર લીધો ભાઈ. આના માટે તો સબસ્ક્રાઇબ સ્ટાર્ટિંગ નું થવું. ચાલો ને ભાઈ, આ બંદો બોટ હતો કે બંદો ભાઈ, હવે ઈ આપણે મિસ્ટ્રી જવા દે, આપણે ખબર નથી બરોબર. ઈ રહસ્ય એની આરે જ વહી ગયું. પણ જેવી રીતના ભાઈ આપણે આગળની બાજુ જવા માંડ્યા ને, આગળની બાજુ છૂટ આવે પ્રોપર. ભાઈ જે અહીંયા 1v2 કર્યું હોય ને, એ પણ પરફેક્ટ જીગલ, પરફેક્ટ મૂવમેન્ટ અને પરફેક્ટ એમ આઈ, નેક્સ્ટ લેવલ. હજી જેવી રીતના ભાઈ આપણે અહીંયા લૂંટફાટ કરીને આગળની બાજુ જશું ને, તમને કંઈક ખંભરાતો હોય છે, કોક પણ ભાઈ ઓલી સ્નો વાળી ગન નતા આવતી, એનાથી કવર બનાવે ગમે ને. અચ્છા, અંદરની બાજુ કવર બનાવે, તારે ઠલી જરા. અરે યાર, એક તો યાર મોલી હાથમાં નતા આવતી, પિંગ આઈ હે ભાઈ. હવે જોઈએ શું મેસેજ આવે છે ભાઈ. આ બંદો છે ને, આ બંદો ખુદ એના જ માયાજાળમાં હલવાઈને મર્યો છે. નહીં, મેં ન માર્યો ભાઈ, એ તો પાછળની બાજુથી જેવા ફૂટ. તો ભાઈ એને ઇગ્નોર કરીએ, પેલા આની વાત કરીએ. કેમ કે ભાઈ આ એના ને એના માયાજાળમાં જ હલવાઈને મર્યો છે. આ જુઓ તમે, ચારે બાજુથી એને બ્લોક કરી દીધું હતું, મોલી નાખી દીધી, એ જ હલવાઈ ગયો. ચાલો ભાઈ, જેવી રીતના આપણે અહીંયા આવ્યો ને, સ્લાઇડનો ઉપયોગ કરીને ઉપર આવ્યું તો ભાઈ ઈ વયો ગયો ક્યાં તો કે નીચે. હવે પરફેક્ટ જીગલ આરે પ્યો, આ બંદાને પરફેક્ટ રીતના આપણે કાયદેસર રીતના ખોઈતો. પણ જો ઉપરની બાજુ બંદો ન આવી જાય, એનું એક જોવાનું છે. અને એક એનો ટીમમેટ અંદરની બાજુ રખડે ને, ઈ તો આપણે કરી લીધું. હવે આગળ બંદો પરફેક્ટ નેટ, એની હારે જ બંદો નોક. પણ એનો એક બંદો ભાઈ અહીંયા નીચેની બાજુ કૂદ્યો, જ્યાં એડીએસ ખોલ્યું હતું ને મેં, ત્યાં કૂદ્યો અને આ જઈ લે નોક. ફ્રીની રેવડી ભાઈ, આ ઠોલિયાના પરફેક્ટ ફૂટ લઈને આપણે એના ઉપર ફ્રી ફાયર દઈ દીધું હતું. પહેલાં એને લો કરી દીધો અને ઓલમોસ્ટ આ ઇવેન્ટ આપણું ખાલી. બાકી ને જી કે ભાઈ બોટ બટોરો વહી જાવ, આપણે એને નત મારવા. આપણે આવી ગયા પોચિંગ ગીમાં, ને પોચિંગ ગીમાં ઘમાસાન ચાલુ જ છે ભાઈ. હવે આપણે જોવાનું હોય છે કે બંદર છે ક્યાં. આગળની બાજુ તો કઈ દેશે ફૂટ આવ્યા આગલી જ બિલ્ડિંગમાંથી. ભાઈ ડાબી બાજુ ફૂલ ઘમાસાન છે, જેવી રીતના આપણે ક્રોસ કરતા હતા ને, આપણે એ પણ ખબર પડશે. જમણી બાજુથી પણ ભાઈ બંદા મારે છે, આપણે અહીંયા પુશ કરી દીધું ભાઈ. દર વખતે ભાઈ જઈએ હું પ્યોર લઉં હું, ને તમે જોઈ શકો છો મારી એચપી કેટલી જાય છે. નહીં લોબી જેવી તેવી નથી ને, એમાં તમારા ભાઈ સોલો વર્સિસ કોડ લઈને આવ્યો યાર. લાઈક અને સબસ્ક્રાઇબ ફોકો હજી તો લઈને આવશે યાર તમારા માટે. ચાલો ભાઈ, આગળ જે બંદા ભાઈ લડાઈ કરતા હતા ને, ત્યાં મોલી કરી દીધી. તમારા ભાઈ મોલી કરે ને મેસેજ ના આવે, હું તો બન્યો અત્યાર સુધી યાર. આજ બને પરફેક્ટ નોક કર્યો મોલીથી. હવે ચાલો, એ બંદાએ ફૂલ મગજ લગાડીને આ ઠોલિયાને એના બંદાને રિવાઈવ દઈ શકે, એટલા માટે એની સીડી ઉપર કરી દીધી મોલી. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તો યાર તમારો ભાઈ પુશ કરશે.
પરફેક્ટ મુમેન્ટ હતું એટલે આ બધા ઠોલિયાને તો હજી ફિનિશ કરતો હતો ને ત્યાં સુધીમાં આગળ જોવો તમે બારીએ અરે યાર 4x એક બંદો બારીમાંથી મારે ને એક બંદો ઉપરની બાજુ છે પરફેક્ટ ડેમેજ બીજા બંદાનો ચાલ બને હવે તો પ્યોર ની વાત આવે તમે એક વસ્તુ હવે નોટિસ કરજો ફાયરિંગ ચાલુ છે આગળ ની બાજુ થી ભાઈ ફૂટે આવે બગ્ગી ભાઈ હું ઇન્ટેન્સ સિચ્યુએશન છે હવે અંદર બંદો હતો ને ક્રોસ કરે ને ઈ ઠોલિયાને તો આપણે ક્રોસ કરવા દે ના 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 ને ભાઈ જેવી રીતે આને માર્યા ને ભાઈ આગળની બાજુ દાસિયા અરે મને છી યાર બીજા બંદા આઈ ગયા દાસિયા વાળા ભાઈ હું સ્મૂધ 1v2 હતો યાર સ્મૂધ 1v2 ને હવે ઝોન આવવાનું હે ઝોન થી રમત ના હોય તો થોડુંક હીલિંગ કરી સીધું ઝોન માં જવાની વાત આવે છે ભાઈ ચાલ હવે ભાઈ આ જે બંદો અહીંયા જે એક હતો ઝાડવા પાસે ગમેમ કરીને ઝોન માં તો આવશે ને આપણે એનું ઝોન કાપશે ચાલ હવે અહીંયાથી બગ્ગી વાળો બંદો ગયો તો યાદ છે ને તમને પાછળની બાજુ છે ઠોલિયા દેખાઈ ગયો કવર માં આવીને રોકીને પછી આજો પરફેક્ટ હવે દાસિયા વાળો બંદો જે આગળ આવવાનો હે એ ચાડવા ભાઈ હતાઈ ગયો તો ને બનાઈ ઉભો છે તો ઈ પરફેક્ટ નેડ નું ડેમેજ અને પછી તમારા ભાઈની M4 તો બોલે ને યાર હે ન બોલે એવું બને ને હવેની જે સિચ્યુએશન છે ને એ તમે ધ્યાનથી સમજજો લાસ્ટની સિચ્યુએશન હરખાઈ સમજજો આપણે ભાઈ જવા માંડ્યા ક્યાં તો કે ઝોનમાં હવે ઝોન આખે આખું છે ક્યાંનું તો કે ઓપન તો ભાઈ આપણને ડ્રોપ દેખાણો આપણો ભાઈ હેલ્મેટ વેસ્ટ આપણા ઓલા હતા તો આપણે ન્યા આવી ગયા ને આગળની બાજુ બંધ હોય છે હવે એ ઠોલિયો વયો ગયો શેકના કવરમાં તો આપણે ભાઈ વેસ્ટ લઈ લીધું બધી ને હવે જો એના ઠોલિયા કોઈ કવર દેતા હશે તો આપણને ઠોકી દેશે એટલા માટે આપણે ઓપનનું ઝોન હોવાના હિસાબે આપણે કરી દીધો બંને બાજુ સ્મોક સમજાય તમને પણ ગ્રેનેડ હું કરવા જતો હતો આ ગ્રેનેડ કરીશ પણ હું પણ જમણી બાજુથી એક સપ્રેસ્ડ ગન આલી ને આપણા ગાડીનું ટાયર ફૂટ્યું મને ખબર પડી ગયા કે એને કવર દેવા વાળા છે નીકળવું પડે અહીંયાથી ઓપનનું ઝોન છે તો હું નીકળી ગયો હવે તમે એક વસ્તુ નોટિસ કરજો આપણે ખ્યાલ નતો ક્યાંથી ફાયર આવ્યો નહીં ભૂસાની પાસે જ બંદો હે મારું બીજું ટાયર આવી ગયું હવે અહીંયા આપણા પાસે એક સ્મોક હે ગ્રેન્ડ વેન્ડ કઈ છે નહીં એ યાદ રાખજો તો એને ગ્રેન્ડ કર્યો હું ગ્રેનેડ થી બચ્યો એનો ગ્રેન્ડ મેં પ્રોપર ડોજ કર્યો હે એક ગ્રેન્ડ ડોજ કર્યો હવે એનો બીજું કવર દેવા વાળો બંદો છે ને તો ભાઈ આપણી વાર્તા તો અહીંયા ખતમ એનો બીજો ગ્રેનેડ પણ ડોચ કર્યો એનો બીજો ગ્રેનેડ પણ હજી તો હું બોલ્યો તો એનો બંદો હશે ત્રીજો ગ્રેનેડ અરે યાર તમે એક વસ્તુ નોટિસ કરો ઓપનનું ઝોન આટલા બંદા આટલા ગ્રેનેડ એને કવર દેવા વાળો બંદો અને ભાઈ આટલા ગ્રેનેડ હતા આપણે પાસે કઈ હતું નહીં છતાંય તમારા ભાઈ યાર આવું મસ્ત ગેમ પ્લે લઈને આવ્યો હે
તો યાર તમે ગેમપ્લે મજા આવી હોય તો લાઈક મારો, શેર મારો અને સબસ્ક્રાઇબ મારો યાર. બકલો લીધી બદલ ઇન્ટેન્સ ગેમપ્લે ગુજરાતીમાં. એ આપણા ગુજ્જુ ભાઈ હાટે તમારા ભાઈ લુસિફર લાવવાનો છે ને યાર. તો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી માટે આવજો.